ફ્રાન્સમાં લેબગ્રાઉન ડાયમંડને સિન્થેટિક જાહેર કરતા સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ આ નિર્ણયથી હીરા ઉદ્યોગને મોટી અસર થાય તેવી ચર્ચાઓ કેન્દ્ર સરકારને રજૂઆત કરીને ફ્રાન્સના નિર્ણયને ફેરવિચારણા કરવા જણાવાશે ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં પોલીસ ફરિયાદ ગીગા ફમ્મર વિરુદ્ધ ભાવનગરની તળાજા પોલીસને ફરિયાદ નોંધવામાં આવી ગીગા ફમ્મરના નિવેદન બાદ અનેક શહેરોના પોલીસ મથકોમાં અપાઈ છે અરજી સૌરાષ્ટ્રના આહિર સમાજના આગેવાન છે ગીગા ફમ્મર રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો થયા એકત્ર ગીગા ફમ્મરની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં રેલીનું આયોજન જવાબદાર સામે પોલીસ કેસ દાખલ કરીને દાખલારૂપ કાર્યવાહીની માંગ તો સુરતના દિંડોલીમાં બે શ્રમિકોના મોતની ઘટનામાં કાર્યવાહી પોલીસે કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો આરોપીઓ સામે સાપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો તે વિનાયને પોલીસની કામગીરી પર ઉઠાવ્યા હતા સવાલ અમરેલીમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મૃત્યુ રાજ્યમાં આ રીતે સિંહનું મોત થવાની આ પ્રથમ ઘટના બની જાફરાબાદના થાર બંદર નજીક દરિયામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો તો બીજી તરફ ઉનાની ખત્રીવાડા દરિયાઈ ખાડીમાંથી સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વન વિભાગે દરિયા કિનારે સ્કેનિંગ શરૂ કર્યું તો અમરેલીના રાજુલાના ચાર નાળા પેટ્રોલ પંપ પર દેખાયો સિંહ ગાયનો શિકાર કરવા આવેલા સિંહ સામે ગાય બતાવી બહાદુરી સિંહ ગાયને ઝડપી ન શક્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સુરતના વેડ રોડ વિસ્તારમાં પ્રેમિકાનું કારસ્થાન યુવકને પ્રેમજાળમાં ફસાવીને 96 લાખ રૂપિયા પડાવ્યા રૂપિયા મળતા જ પ્રેમિકા થઈ ગઈ ફરાર ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી તો બનાસકાંઠાના પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી શંકાસ્પદ ચાંદી ભરેલી કાર ઝડપાઈ રાજસ્થાનથી ગુજરાત આવતી કારની તપાસ કરતા 43.50 લાખ રૂપિયાની શંકાસ્પદ ચાંદી ઝડપાઈ ચાંદીની સાથે કાર ચાલકની ધરપકડ